नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण, स्वागत है। गया वीडियो में आपने एक्टिव पेसिव जोया था कि कई रीतना एक्टिव में पेसिव में रूपांतर थाय मुद्दों अगत्य हो। आज आप एक नव मुद्दों भरवा जाइए ये मुद्दों से ईमेल राइटिंग। हम तुम्हें धोरण 10 में ईमेल राइटिंग सीखाई छो, धोरण 11 में तुम ईमेल राइटिंग लिखी है। आ मोटा भागे ईमेल राइटिंग से 4 मार्क में पूछाय है, 12 मा धोरण में 6 मार्क में पूछाय है। एटले आ एक रोकड़िया मार्क है। आ प्रश्न में तमे टूंका गाळा में टूंका समय की अंदर ओछू लखाण द्वारा वधु मार्क्स कवर करी शको छो। आ एक एवो टॉपिक है अने कई अघरो नथी। नानू लखाण होय, सुंदर लखाण होय एटले तमे सरळताथी आमां पूरा गुण मेळवी शको छो। एनो एक फॉर्मेट छे ए तमने खबर होवी जोईए अने फॉर्मेट पण एकदम सरळ छे। हवे જ્યારે કોઈ ઈમેલ તમને પૂછાય, સૌથી પહેલાં તો એની રજૂઆત કઈ રીતના કરવી? તો કે એક નવું પેજ છે, એ નવા પેજ ઉપર શરૂઆત કરવી અને સેન્ટરમાં તમારે ઈમેલ રાઇટિંગ આવું સેન્ટરમાં લખવું, પેજની વચ્ચે લખવું, જેથી કરીને એ સુટેબલ રહે ઈમેલ રાઇટિંગ। પછી શું લખવાનું? તો કે ટુ। હવે ટૂનો મતલબ શું થાય? તો કે તમારે ટૂનો મતલબ એ થાય કે તમારે ઈમેલ જેને મોકલવાનો છે એનું ઈમેલ આઈડી ટૂ લખી, અને એની સામે શું લખવાનું? તો કે તમે જેને ઈમેલ આઈડી મોકલવા, ઈમેલ જે છે તમારો ઇલેક્ટ્રોનિક મેલ મોકલવા માંગો છો એનું આઈડી। એટલે અહીંયા શું આવશે? ઈમેલ આઈડી છે તમારે અહીંયા લખવાનું રહેશે। ટૂનો મતલબ જેને તમે ઈમેલ મોકલવા માંગો છો એનું ઈમેલ આઈડી। પછી બીજું છે ફ્રોમ। હવે ફ્રોમનો મતલબ એમ થાય કે જે ઈમેલ આઈડી મોકલે છે એ, જે ઈમેલ આઈડી મોકલે છે એ, એટલે કે તમે પોતે। એટલે અહીંયા શું આવશે? ઈમેલ મોકલનારું આઈડી। સમજાય છે મિત્રો? ટૂ એટલે શું? કે જેને મોકલવું છે એનું ઈમેલ આઈડી, અને ફ્રોમ એટલે કે જે ઈમેલ આઈડી મોકલે છે, જે વ્યક્તિ ઈમેલ લખે છે મોકલે છે એનું આઈડી। પછી છે સબ્જેક્ટ। હવે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ અહીંયા કોઈ પણ હોઈ શકે। માની લો કે રિપબ્લિક ડેની ઉજવણી હોઈ શકે, સેલિબ્રેશન ઓફ 26 જાન્યુઆરી, સેલિબ્રેશન ઓફ 15 ઓગસ્ટ, પર્યાવરણ દિનની ઉજવણી, આ રીતના કોઈ પણ હોઈ શકે। સબ્જેક્ટમાં તમારે એ જે હોય એ લખવાનું, તમને પ્રશ્નપત્ર હોય છે એમાં જે પ્રશ્ન હોય છે એમાં લખેલું હોય છે કે તમારે ઈમેલ લખો કેના ઉપર, તો કે આના ઉપર ઈમેલ લખો, ગાંધી જયંતિ ઉપર લખો, અથવા તો એન્વાયરમેન્ટ ડે ઉપર લખો, અથવા તો વિજ્ઞાન દિવસ ઉપર લખો, એ રીતના તમારે લખવાનું હોય છે સબ્જેક્ટમાં। પછી છે ડીઆર, ડીઆરમાં એવું છે કે જો તમારાથી નાનો હોય, તમે જેને ઈમેલ મોકલો છો એ વ્યક્તિ તમારાથી નાનો હોય અથવા તમારા જેવડો હોય, તો તમારે ડીઆર લખવાનું। અને માની લો કે વ્યક્તિ છે તમારાથી ઉંમરમાં મોટો છે અથવા મિસ્ટર શ્રીમાન છે મોટા, તો એમાં તમારે રિસ્પેક્ટેડ લખવાનું। રિસ્પેક્ટ વ્યક્તિ તમારા જે ઉંમરમાં નાનો હોય તો ડીએ લખવાનું, વ્યક્તિ છે એ ઉંમરમાં મોટો હોય તો રિસ્પેક્ટેડ। હવે બીજી ખાસ વાત કે આ જે પહેલો પેરેગ્રાફ છે, ખાસ ધ્યાન આપજો, પહેલો પેરેગ્રાફ એ કમ્પલસરી તમારે ગોખી નાખવાનો। પહેલો પેરેગ્રાફ જે છે એ તમારે
गोखी नाखवानुं छे ए दरेक ईमेल में लागू पड़े छे। दरेक ईमेल में ए पहेलो पेरेग्राफ छे लागू पड़े छे। गोखीने राखवानुं शुं लखवुं छे? हाय हाउ आर यू, हाय तू केम छे, अथवा तने केम छे, तबियत पानी जा रही छे? आई एम हैप्पी टू नो दैट यू आर डूइंग हार्ड वर्क फॉर योर बोर्ड एग्जाम। आई एम हैप्पी टू नो दैट यू आर डूइंग हार्ड वर्क फॉर योर बोर्ड एग्जाम। मने खुशी छे कि तू तारी बोर्ड नी जे एग्जाम छे एना माटे खूब ज हार्ड वर्क एटले के परिश्रम करे छे। हवे आ एवो वाक्य छे કે જે કમ્પલસરી લાગુ પડતા જ હોય છે, કોઈ પણ ઈમેલ હોય તેમાં આ વાક્યો છે એ લાગુ પડતા જ હોય છે। આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ ટુ ટેલ યુ, આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ ટુ ટેલ યુ અબાઉટ ખાલી જગ્યા ડે સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ। હું આ ઈમેલ તને એટલા માટે લખું છું કે જેથી તમે કહી શકું, જણાવી શકું કે ખાલી જગ્યા દિવસ કે જે અમારી સ્કૂલમાં ઉજવાયો હતો। હવે જે ખાલી જગ્યા છે અહીંયા જે દિવસ ઉજવાયો છે એનું નામ લખો, જે દિવસ ઉજવાયો છે એનું નામ। જે દિવસ ઉજવાયો છે, દાખલા તરીકે તમે શિક્ષક દિન ઉજવો હોય તો ત્યાં શિક્ષક દિન આવશે, ગાંધી જયંતિ હોય તો ગાંધી જયંતિ આવશે, પર્યાવરણ દિવસ હોય તો પર્યાવરણ દિવસ આવશે। તમને પ્રશ્નમાં ઈમેલ જે છે એમાં આપેલું જ છે કે આના ઉપર ઈમેલ તમે લખો। આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ ટુ ટેલ યુ અબાઉટ ખાલી જગ્યા સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ। અમારી સ્કૂલમાં જે દિવસ ઉજવાયો એના વિશે હું તમને કહી શકું એટલા માટે મેં આ ઈમેલ આઈડી જે છે ઈમેલ જે છે હું તમને લખું છું। લાસ્ટ સન્ડે અવર સ્કૂલ સેલિબ્રેટેડ ખાલી જગ્યા ડે વિથ ગ્રેટ જોય। લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે અવર સ્કૂલ સેલિબ્રેટેડ ખાલી જગ્યા કે વિથ ગ્રેટ જોય। અમારી સ્કૂલમાં ખાલી જગ્યા દિવસ, હવે આ જે છે સેલિબ્રેટેડ અહીંયા પણ એ દિવસ આવશે, જે દિવસની ઉજવણી છે જે તમને પ્રશ્નપત્રમાં આપ્યું હોય છે, સ્પોર્ટ્સ ડે હોય, સાયન્સ ડે હોય, એન્વાયરમેન્ટ ડે હોય, આવા અલગ અલગ દિવસો જે છે એ તમને આપેલા હોય છે એ તમારે અહીંયા લખવાનું ખાલી જગ્યા વિથ ગ્રેટ જોય। ખૂબ જ આનંદથી ઉત્સાહપૂર્વક ગયા રવિવારે અમારી સ્કૂલમાં એક્સ વાય ઝેડ દિવસ જે છે એ ઉજવાયો હતો। ખાલી જગ્યા વોઝ ધ ચીફ ગેસ્ટ, હવે જે અહીંયા ખાલી જગ્યા છે ખાલી જગ્યા વોઝ ધ ચીફ ગેસ્ટ, ત્યાં તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો, કોઈ પણ મીન્સ કે કોઈ વ્યક્તિ કે જે અતિથિ વિશેષ હોય છે એ વ્યક્તિનું નામ તમારે લખવાનું। અહીંયા શું લખવાનું તો કે વ્યક્તિનું નામ, અહીંયા તમારે વ્યક્તિનું નામ લખવાનું, કોઈ પણ જે મુખ્ય અતિથિ હોય અતિથિ વિશેષ એનું નામ તમે લખી શકો, મિસ્ટર મહેતા, મિસ્ટર દેસાઈ, આવી રીતના નામ તમે લખી શકો। અવર પ્રિન્સિપલ વેલકમ હિમ, હવે આ જે વાક્ય છે બીજા પેરેગ્રાફના એ કમ્પલસરી એ હોય છે, એ ઈમેલના અનુસંધાનમાં હોય છે। પહેલો પેરેગ્રાફ મેં જે તમને કીધો એ ગોખીને જ રાખવાનો, પહેલો પેરેગ્રાફ છે એ બધા ઈમેલમાં લાગુ જ પડતો હોય છે, એ તમારે ગોખીને જ રાખવાનો। સાદા ભૂતકાળના વાક્ય તમે લખી શકો, પૂર્ણ ભૂતકાળના વાક્ય લખી શકો, એવું તમે લખી શકો। અવર પ્રિન્સિપલ વેલકમ હિમ, અમારા જે આચાર્ય સાહેબ છે એમણે એમનું સ્વાગત કર્યું, એમનું એટલે કોનું તો કે ચીફ ગેસ્ટ જે વ્યક્તિ છે
अतिथि विशेष एनु स्वागत कर्यु। The chief guest gave a short speech about ખાલી જગ્યા ડે। હવે તમને ખબર છે કોઈ પણ અતિથિ વિશેષ હોય કે જ્યારે મુખ્ય મહેમાન તરીકે આવે ત્યારે નાની એવી સ્પીચ આપે। આ વાક્યમાં પણ એમ જ કહેવા માંગે છે કે અતિથિ વિશેષ હતા એણે નાની એવી સ્પીચ આપી, નાનું એવું ભાષણ આપ્યું। કોના વિશે? તો કે ખાલી જગ્યા ડે। હવે આ ખાલી જગ્યા ડેમાં તમારે શું લખવાનું? તો કે જે દિવસ ઉપર તમે ઈમેલ લખો છો, જે દિવસનું સેલિબ્રેશન હતું, જે દિવસનું સેલિબ્રેશન હતું, જે દિવસ તમે ઉજવ્યો હતો, એ દિવસ લખવાનો। શું લખવાનું? તો કે દિવસ। એન્વાયરમેન્ટ ડે હોય તો એન્વાયરમેન્ટ ડે, સાયન્સ ડે હોય તો સાયન્સ ડે, ટીચર્સ ડે હોય તો ટીચર્સ ડે, એ તમારે લખવાનું। તો જે ગેસ્ટ ગેવ અ શોર્ટ સ્પીચ અબાઉટ ખાલી જગ્યા ડે, જે ચીફ ગેસ્ટ હતા એમને નાનું એવું ભાષણ આપ્યું એ જે દિવસ અમે ઉજવ્યો હતો એના વિશે। Many students participated in different events. તમે જાણો છો કોઈ પણ દિવસની સેલિબ્રેશન હોય, દાખલા તરીકે 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, એમાં અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે। આ બધા કોમન વાક્યો છે, તો કોમન વાક્યો તમે લખી શકો, એકદમ સરળ છે। મેની સ્ટુડન્ટ પાર્ટિસિપેટેડ ઇન ડિફરન્ટ ઇવેન્ટ્સ। અલગ અલગ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેમણે અલગ અલગ ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો, અલગ અલગ કૃતિઓ જે છે એ રજૂ કરી હતી। એટ ધી એન્ડ, એટ ધી એન્ડ નો મતલબ થાય અંતે, એટ ધી એન્ડ અંતે, અવર પ્રિન્સિપાલ થેન્ક્ડ એવરીવન, અમારા જે આચાર્ય સાહેબ છે એમણે બધાનો આભાર માન્યો, બધા મીન્સ કે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે અતિથિ વિશેષ છે, જેટલો આખો સ્ટાફ છે એ બધાનો પ્રિન્સિપલ સાહેબે આભાર માન્યો। એટલે કહેવાનો મતલબ કે તમે જો આટલું લખી લો ઈમેલમાં તો તમે સરળતાથી આના પૂરેપૂરા ગુણ છે મેળવી શકો છો, કાંઈ નથી કરવાનું, ફરી એક વખત રિવિઝન કરી લઈએ। સેન્ટરની અંદર તમારે લખવાનું ઈમેલ રાઇટિંગ, પછી ટુમાં શું લખવાનું? તો કે જેને ઈમેલ મોકલવાનો છે, જે વ્યક્તિને ઈમેલ મોકલવાનો છે એનું આઈડી તમારે લખવાનું છે। પછી છે ફ્રોમ, તો કે ફ્રોમ એટલે જે વ્યક્તિ ઈમેલ આઈડી મોકલે છે એ વ્યક્તિનું ઈમેલ આઈડી જે છે મોકલનાર વ્યક્તિ એનું લખવાનું કે આના તરફથી। પછી સબ્જેક્ટ, હવે સબ્જેક્ટમાં તમે જે દિવસની ઉજવણી હોય, દાખલા તરીકે આપણે અહીંયા લખીએ 26th of January, માની લો કે પ્રજાસત્તા આપણે 26મી જાન્યુઆરી દિવસની ઉજવણી છે, તો એ લખવાનું એનો વિષય છે। પછી છે ડીયર ટુ રિસ્પેક્ટેડ, તો મેં જેમ તમને કીધું એમ કે જો વ્યક્તિ છે તમારાથી નાનો હોય, તમારા જેવડો હોય, તો તમારે ડીયર તમે લખી શકો, અથવા મોટો વ્યક્તિ હોય, મિસ્ટર કે તમારાથી વડીલ હોય, તો એમાં તમારે રિસ્પેક્ટેડ લખવું પડે। પછી પહેલો પેરેગ્રાફ હજી ફરીથી કહું છું, તમારે સંપૂર્ણપણે ગોખી નાખવો, કેમ કે પહેલો પેરેગ્રાફ છે એ કોઈ પણ ઈમેલ હોય એમાં કમ્પલસરી લાગુ પડે છે, કોઈ પણ હોય પહેલો પેરેગ્રાફ છે એ લાગુ પડે છે, એટલે પહેલો પેરેગ્રાફ છે તમારે ગોખીને રાખવાનો। નીચેનો જે બીજો પેરેગ્રાફ છે એમાં ઈમેલના અનુસંધાને, ઈમેલનો જે સબ્જેક્ટ હોય છે, જે વિષય હોય છે, એના અનુસંધાને તમે કોમન વાક્યો છે લખી શકો। આમાં શું છે? તો કે 26મી જાન્યુઆરીનું છે, તો એને અંતર્ગત આપણે શું લખ્યું? તો કે અલગ અલગ વિદ્યાર્થીઓએ છે અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો, એની જગ્યાએ કોઈ બીજો દિવસ હોય તો એમાં પણ તમે એવું લખી શકો। એટલે ઈમેલનો જે ફોર્મેટ છે એકદમ સીધો અને સરળ છે, તમે આરામથી એ ગુણ મેળવી શકો છો। તો આશા છે કે તમને ઈમેલનું ફોર્મેટ છે એ સમજાયું હશે। હવે જ્યારે
બીજા વિડિયોમાં મુલાકાત થયા છે ત્યારે આપણે બીજા કોઈ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી.